શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌ કોઈ માટે અને પાટડીના નગરજનો વિદ્યાર્થીઓ માટે આ એક અત્યંત આનંદની અને ગૌરવની ક્ષણ. જ્યારે ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં પધાર્યા છે આ નવા ભવનના લોકાર્પણ માટે, આપણા ગુજરાતને લીલુંછમ રાખવા માટે એક બીડું ઝડપ્યું છે. અને એમ પણ કહેવાય છે કે પ્રકૃતિના જતનના સંસ્કાર બાળકને શાળા કક્ષાએથી જ મળે તો આગળ જતા તે વધુ ને વધુ પ્રકૃતિ પ્રેમી બને છે. પ્રતિક રૂપે અહીં માનનીય મુખ્યમંત્રી શ્રી સુરજમલજી હાઈસ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે. લીલાછમ વૃક્ષો એ પ્રકૃતિનું સૌંદર્ય છે. અને આપણે સૌએ જાણ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં વૃક્ષારોપણનું ખૂબ મહત્વ સમાયેલું છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આવનારા સમયમાં સુરજમલજી હાઈસ્કૂલનું આ પટાંગણ વિવિધ વૃક્ષોથી, ઘટાદાર વૃક્ષોથી વિદ્યાર્થીઓને છાંયડો આપશે અને પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન બનશે. કુદરતી વાતાવરણની વચ્ચે વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્તિ કરશે એવા શુભ સંકલ્પ સાથે શ્રી પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સુરજમલજી હાઈસ્કૂલના નવા ભવનનું લોકાર્પણ અને તેના પટાંગણમાં વૃક્ષારોપણ ભારત સરકારના માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ સૌ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ સંપન્ન કરાયું. દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી પણ કેટલીક એવી જવાબદારીઓ હોય છે કે જે દરેક નાગરિકોએ સ્વેચ્છાએ પૂરી કરવાની હોય છે. કેટલાક નવા સંકલ્પો આ અમૃતકાળમાં લેવામાં આવ્યા છે, જેમાંનો એક સંકલ્પ એટલે પૃથ્વીને હરિયાળી બનાવવી. અને એ માટે આપણા રાજ્યમાં 75 નમો વડ વનનું સ્થાપના કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઘરની આસપાસ, ગલી મહોલ્લામાં, શાળાઓના પટાંગણમાં, મેદાનોમાં, કાર્યના ક્ષેત્રમાં, વિવિધ જગ્યાએ જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં યોગ્ય રીતે વૃક્ષારોપણ આપણે સૌએ કરતા રહેવાની વાત રાજ્ય સરકારે કરી છે. કહેવાતા સૂકા પ્રદેશને રાજ્ય સરકારે પીવાનું પાણી, વીજળી
આપીને તેની પ્યાસ બુઝાવી છે, તો સાથે આ વૃક્ષારોપણ દ્વારા હરિયાળી પણ આગામી સમયમાં અહીંયા દેખાશે અને એનાથી અહીંયા ભણવા આવતા વિદ્યાર્થીઓને એક આહલાદક વાતાવરણ મળશે. માનનીય મુખ્યમંત્રીશ્રી શાળાની વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. પાટડી કેળવણી મંડળ સંસ્થાના પ્રમુખશ્રી અને સૌ ટ્રસ્ટી મંડળ દ્વારા મહાનુભાવોનું સ્વાગત પુસ્તકની ભેટ આપીને કરવામાં આવી રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં કન્યા કેળવણી માટે જે અથાગ પરિશ્રમ કર્યો હતો અને એના મીઠા ફળ આજે ગુજરાતની દીકરીઓને મળી રહ્યા છે. કન્યા કેળવણી માટે જે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આજે ગુજરાતમાં શિક્ષણનું સ્તર, કન્યા કેળવણીનું સ્તર ખૂબ ઊંચું આવ્યું છે. દીકરીઓ ભણી ગણીને આગળ વધી રહી છે. પાટડી ખાતે આ શાળાના નવા ભવનના લોકાર્પણથી હજુ વધુ ઝડપથી અને વધુ ગુણવત્તાસભર શિક્ષણ આ વિસ્તારના વિદ્યાર્થીઓ મેળવશે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવો, આ સાથે શ્રી સુરજમલજી હાઈસ્કૂલના નવા ભવનનું લોકાર્પણ કરીને હવે ત્યાંથી પ્રસ્થાન લઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ આપણી વચ્ચે આ મંચ ઉપર પધારશે. Thank you.
આપણી વચ્ચે ગુજરાત રાજ્યના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શુભ આગમન થઈ રહ્યું છે. આવો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે સુરેન્દ્રનગર પાટડીની ધરતી પર પધારેલા પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું માનનીય મુખ્યમંત્રીશ્રી પાટડીની ધરતી પર આજે ઉર્જા ક્ષેત્રની વિવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે. સાથે જ પધાર્યા છે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી શ્રી કિરીટસિંહજી રાણા, એના પ્રભારી મંત્રી શ્રી માનનીય રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સૌ માનવંતા મહાનુભાવોનું. નમસ્કાર. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજે જેટકોના 66 કેવી માલવણ સબસ્ટેશન અને અન્ય 12 જેટલા સબસ્ટેશનના લોકાર્પણ, 2 66 કેવી સબસ્ટેશનના ભૂમિપૂજન અને UGVCL સમીની પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનના લોકાર્પણની સાથે પાટડી ખાતે સુરજમલજી હાઈસ્કૂલના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે અત્રે પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત માનનીય મંત્રીશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીગણ, અધિકારીગણ સહિત મંચસ્થ સૌ મહાનુભાવોનું અને આ વિશાળ સભા મંડપમાં અત્રે પધારેલા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો શુભારંભ કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ મંચસ્થ મહાનુભાવોને. વિઘ્નહર્તા સુખકર્તા ભગવાન શ્રી ગણેશના સ્મરણ સાથે દીપ પ્રજ્વલન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ધન્યવાદ. સમગ્ર ગુજરાતને ઉર્જા ક્ષેત્રની ભેટ આપી જળાહળા કરવા માટે આજે સુરેન્દ્રનગરના પાટડી ખાતે મહાનુભાવો પધાર્યા છે ત્યારે આતિથ્ય સત્કારની ભાવના સાથે તેમનું વિધિવત રીતે સ્વાગત કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ઉર્જા વિભાગના માનનીય પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી મમતા વર્માને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. ફ્રૂટ બાસ્કેટ દ્વારા સૌ મહાનુભાવોનું સ્વાગત કરીશું. સુરેન્દ્રનગરના માન્ય કલેક્ટર શ્રી કેઉર સંપત સાહેબને વિનંતી કે આપ પણ અત્રે પધારેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. આવો આપણે પણ તાળીઓના ગુંજારવથી સ્વાગત કરીએ. ધન્યવાદ. વિનંતી કરીએ છીએ PGVCLના MD શ્રી વરુણકુમાર બરનવાલને કે આપ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી, ભારત સરકાર, આયુષ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, તેમનું સ્વાગત કરશો. વિનંતી કરીએ છીએ UGVCLના MD શ્રી પ્રભવ જોશીને કે આપ માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનું સ્વાગત અભિવાદન કરશો. માનનીય મંત્રીશ્રી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન પ્રૌદ્યોગિકી શ્રી જીતુભાઈ વાઘાણી,
જેટકોના એમડી શ્રી ઉપેન્દ્ર પાંડેને વિનંતી કરીએ છીએ કે આપ ગુજરાત રાજ્યના માનનીય નાણાં તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું સ્વાગત અભિવાદન કરશો. પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રી પ્રીતિ શર્મા મેડમને વિનંતી કે આપ માનનીય મંત્રી શ્રી કિરીટસિંહજી રાણાનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી કિરીટસિંહજી રાણા માનનીય મંત્રીશ્રી વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ છાપકામ અને લેખન સામગ્રી. વિનંતી કરીએ છીએ જેટકોના મુખ્ય ઇજનેર શ્રી કે આર સોલંકીને કે આપ અહીંના પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમનું સ્વાગત અભિવાદન કરશો. જેટકોના વિશેષ મુખ્ય ઇજનેર શ્રી ડીબી વામજાને વિનંતી કરીએ છીએ કે આપ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ડોડિયાનું સ્વાગત અભિવાદન કરશો. જેટકોના અધિક્ષક ઇજનેર શ્રી એસ ટી ગામિતને વિનંતી કરીએ છીએ કે આપ પાટડી નગરપાલિકા પ્રમુખ શ્રી મૌલેશભાઈ પરીખનું સ્વાગત અભિવાદન કરશો. જેટકોના કાર્યપાલક ઇજનેર શ્રી ડીજી પુરોહિતને વિનંતી કરીએ છીએ કે આપ વઢવાણના માનનીય ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી યુઆર ઉતેકરને કે આપ ધ્રાંગધ્રાના માનનીય ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સાબરિયાનું સ્વાગત અભિવાદન કરશો. આપણી વચ્ચે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રીમતી મમતા વર્મા મેડમ છે, તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ નાયબ કલેક્ટર શ્રી એમ પી પટેલને. જિલ્લા પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણાનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી ક્રિશ્ચિયન સાહેબને. આઈએસ ક્રિશ્ચિયન આપને વિનંતી. શ્રી જગદીશભાઈ મકવાણાનું સ્વાગત અભિવાદન કરશો. આ સાથે જ મંચ ઉપરના સૌ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે અત્રેથી વિનંતી કરવામાં આવે છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે સુરેન્દ્રનગરના માનનીય કલેક્ટર શ્રી કેયુર સંપત, પીજીવીસીએલના એમડી શ્રી વરુણકુમાર બરનવાલ, યુજીવીસીએલના એમડી શ્રી પ્રભવ જોશી, પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતી પ્રીતિ શર્મા, જેટકોના એમડી શ્રી ઉપેન્દ્ર પાંડે, જેટકોના મુખ્ય ઇજનેર શ્રી કે આર સોલંકી સહિત સૌ મંચસ્થ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ વિવિધ સંગઠનના આગેવાનશ્રીઓને. આપ સૌ ઝડપથી મંચ ઉપર પધારશો માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત માટે. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા અને તેમની ટીમ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી જયેશભાઈ પટેલ, અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, આપ સૌને વિનંતી ઝડપથી મંચ ઉપર પધારશો. ત્યાર પછી નગરપાલિકાના પ્રમુખશ્રી અને તેમની ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમની ટીમ સૌ તૈયાર રહેશો. વિશાળ ફૂલહાર અને ભગવાન કૃષ્ણની મૂર્તિ વડે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરની ધરતી પર સહર્ષ આવકારી રહ્યા છે સૌ કોઈ માનનીય મુખ્યમંત્રીશ્રીને. ખૂબ ખૂબ સ્વાગત.
અને હવે આમંત્રિત કરીએ છીએ નગરપાલિકા પ્રમુખ શ્રી મૌલેશભાઈ પરીખ અને સમગ્ર ટીમને. ઝડપથી મંચ પર પધારશો. આ વિશાળ પુષ્પમાળા અને મેમેન્ટો દ્વારા ત્યાર પછી જિલ્લા પંચાયતના પ્રમુખ બબુબેન પાંચાણી અને તેમની ટીમને વિનંતી કરીએ છીએ ઝડપથી મંચ પર પધારશો. ભારત માતાની આ ફોટો ફ્રેમ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે નગરપાલિકાની ટીમ વતી. અને હવે જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી અને ટીમને આમંત્રિત કરીએ છીએ. ત્યાર પછી તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ સદસ્યોને ઝડપથી મંચ પર આવવા વિનંતી. તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયા અને સમગ્ર ટીમ ઝડપથી મંચ પર પધારશો. ચરખો અને પુષ્પહાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત. ત્યાર પછી પાટડી રાજવી પરિવારના સદસ્ય શ્રી એવા ગોપાલસિંહજી દેસાઈને વિનંતી કરીએ છીએ કે આપ પણ આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. શ્રી ગોપાલસિંહજી દેસાઈ. ત્યાર પછી સહકાર ક્ષેત્રના આગેવાન શ્રીઓ ઝડપથી મંચ પર પધારશો. પાટડી રાજવી પરિવારના સદસ્ય શ્રી દ્વારા ફોટો ફ્રેમ અર્પણ કરીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી સહકાર ક્ષેત્રના આગેવાન શ્રીઓને પણ આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કરવા માટે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ. અગરિયા આગેવાનો બચુભાઈ હરખાભાઈ દેગમા અને ટીમને વિનંતી કે ઝડપથી મંચ ઉપર પધારશો. ત્યાર પછી મહિલા મોરચાના સૌ સદસ્યો દર્શનાબેન પટેલ અને તેમની ટીમ. મીઠા વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ ઝડપથી મંચ ઉપર પધારશો. મીઠા વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ, યુવા મોરચા ના પ્રતિનિધિઓ, પાટડી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી લાલજીભાઈ રબારી, નવગણભાઈ રબારી અને સૌ મેમ્બર્સ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. પાટડી તાલુકા યુવા મોરચા વતી સૌ સ્વાગત કરી રહ્યા છે. હાર્દિકભાઈ રથવી, નરેન્દ્રભાઈ ગઢવી સહિત સૌ સદસ્યો પાટડી યુવા મોરચા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું તલવાર અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે. અગરિયા આગેવાનો બચુભાઈ હરખાભાઈ દેગમા અને સમગ્ર ટીમ. મીઠું અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં પાટડી અને સુરેન્દ્રનગરમાં અગરિયાઓ વસે છે, તેઓ પણ આજે ભાવભીનું સ્વાગત કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીનું. અનુસૂચિત જાતિ મોરચાના સૌ સદસ્યશ્રીઓને વિનંતી, ઝડપથી મંચ ઉપર પધારશો. એન કે રાઠોડ અને તેમની ટીમ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીનું. અને હવે આમંત્રિત કરીએ છીએ મીઠા વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓને
કિસાન મોરચાના પ્રમુખ શ્રી હસુભાઈ પાવરા અને સૌ સદસ્યોને વિનંતી, ઝડપથી મંચ ઉપર પધારશો. ફરી એકવાર માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત સૌ કોઈનું અમે અંતઃકરણપૂર્વક સ્વાગત કરીએ છીએ અને આપણી એક ઉજ્જવળ પરંપરા મુજબ મહાનુભાવોના સ્વાગત માટે વપરાયેલી ફળોની ટોપલીને આંગણવાડીના બાળકો સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે હવે આમંત્રિત કરીએ છીએ આંગણવાડીના બહેનોને, ઝડપથી મંચ ઉપર પધારશો. અને આ ફ્રૂટ બાસ્કેટ આંગણવાડીના બાળકો સુધી પહોંચાડવા માટે આપ તેને મંચ ઉપરથી ગ્રહણ કરશો. ફળોની ટોપલી આંગણવાડી બહેનોને આપવામાં આવશે, જે આંગણવાડીના બાળકો સુધી પહોંચાડાશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આજના પ્રસંગે કિસાન મોરચાના સૌ સદસ્યશ્રીઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. સહર્ષ સ્વાગત આપ સૌનું, ધન્યવાદ. ગુજરાતના ખૂણે ખૂણામાં વસતા નાગરિકો માટે કાર્યક્ષમ ઉર્જા વિતરણ સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર જેટકોના એમડી શ્રી ઉપેન્દ્ર પાંડેજીને હવે આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. નમસ્કાર. આજરોજ 66 કેવી માલવન સબસ્ટેશન તથા અન્ય 12 સબસ્ટેશનના લોકાર્પણ તથા 2 66 કેવી સબસ્ટેશનના ભૂમિપૂજન તેમજ સમી પેટા વિભાગીય કચેરીના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ આમંત્રણને માન આપી અહીં પધારેલ સમારંભના અધ્યક્ષ મહોદયશ્રી અને ગુજરાત રાજ્યના લોકલાડીના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. અત્રે ઉપસ્થિત ભારત સરકારના આયુષ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી અને સાંસદ સુરેન્દ્રનગર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, માનનીય મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ તથા માનનીય મંત્રી શ્રી દેવાભાઈ માલમ સાહેબનું સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત ધારાસભ્યશ્રીની પણ સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત પ્રધાન સચિવ શ્રીમતી મમતા વર્મા મેડમ, કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, એમડી પીજીવીસીએલ, એમડી યુજીવીસીએલ, જોઈન્ટ એમડી પીજીવીસીએલ જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામના સરપંચશ્રીઓ તથા જેટકો પીજીવીસીએલ તેમજ યુજીવીસીએલના અધિકારીગણ તેમજ અન્ય વિભાગના અધિકારીગણ, પત્રકાર ભાઈઓ તેમજ મીડિયા તથા ગ્રામજનો, જેટકો વતી ભાવભીનું સ્વાગત કરું છું. ગુજરાત રાજ્ય વિદ્યુત ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહેલું છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જેટકો તેના નેટવર્કમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. વિકાસના પથ પર ચાલતા સમયે સામાજિક કલ્યાણને પણ ધ્યાનમાં રાખતા અમે આગ્રહ રાખીએ છીએ કે નવા સબસ્ટેશનોના નિર્માણ હેતુ એવી જમીનનો ઉપયોગ થાય કે જે સામાન્ય હેતુ માટે અયોગ્ય હોય. જ્યાં જરૂર પડે ત્યાં સબસ્ટેશનમાં અદ્યતન ટેકનોલોજીવાળા આરઆઈપી, રેઝિન ઇમ્પ્રેગ્નેટેડ પેપર બુશિંગ ધરાવતા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરેલ છે. વધુમાં ફીડરોની લંબાઈ ટૂંકી થવાથી સાતત્વપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડી શકાશે.
ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે નવીન સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ છે. અંતે એ કહેતા હર્ષની લાગણી અનુભવ છે કે 130 કરોડના ખર્ચે બાંધાયેલા આ 13 સબસ્ટેશનનો અને ભવિષ્યમાં પ્રસ્તાવિત થનારા 2 સબસ્ટેશનોના લીધે છત્રુ 96 ગામડાઓના 58,500 વીજ ગ્રાહકો લાભાન્વિત થશે. એકવાર ફરીથી અત્રે ઉપસ્થિત મંચ પર વિરાજમાન સર્વે મહાનુભાવોનો જેટકુ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર એમડી સાહેબ આપના સ્વાગત પ્રવચન માટે. ગુજરાતની સૌથી મોટી વીજ વિતરણ કંપની પીજીવીસીએલનું ઓફિશિયલ એન્થમ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં લોન્ચ થઈ રહ્યું છે. આ એન્થમ પીજીવીસીએલના જ કર્મચારીએ લખ્યું છે, તેમના જ કર્મચારીએ સંગીતબદ્ધ અને સ્વરબદ્ધ કર્યું છે. પીજીવીસીએલના આ ભાવપૂર્ણ એન્થમને માનનીય મુખ્યમંત્રીશ્રી આજે જાહેર જનતા સમક્ષ લોકાર્પિત કરી રહ્યા છે. પ્રસ્તુત છે પીજીવીસીએલ થીમ સોંગ. સરકારશ્રીના પ્રયાસો અને વીજ કંપનીના કર્મચારીઓના પ્રયાસોનો સુભગ સમન્વય એટલે રોશનીથી ઝળહળતું આપણું ગુજરાત. આજે જેટકો દ્વારા નિર્મિત કુલ 15 સબસ્ટેશનોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તની સાથે યુજીવીસીએલની સમી પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું લોકાર્પણ કરવાનો શુભ અવસર છે. કુલ 131 કરોડના ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટથી 96 ગામોના ખેતી બિનખેતી અને ઔદ્યોગિક એકમોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળશે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ મંચની જમણી તરફ રાખવામાં આવેલી 66 કેવી માલવણ તાલુકો દસાડાના નવીન સબસ્ટેશનની તકતીનું અનાવરણ આપના વરદ હસ્તે કરશો અને ત્યારબાદ રિમોટના માધ્યમથી અન્ય પ્રોજેક્ટ્સની ઈ તકતીનું ડિજિટલ લોકાર્પણ પણ કરશો, સાથે જ સૌ મંચસ્થ મહાનુભાવો પણ જોડાશે. આ સાથે 66 કેવી માલવણ તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગરના નવીન સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને હવે રિમોટના માધ્યમથી અન્ય વિકાસકામોનું ડિજિટલ લોકાર્પણ કરવા માટે સાદર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને. કેવી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર સબસ્ટેશન 66 કેવી ધોરા પીપળિયા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર 66 કેવી કંટાવાવ
તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. છાસઠ કેવી કુકસ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. નવીન સબસ્ટેશનનું ખાતમુહૂર્ત. 66 કેવી જગુદણ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. નવીન સબસ્ટેશનનું ખાતમુહૂર્ત. અને યુજીવીસીએલ સમી પેટા વિભાગીય કચેરીના નવીન મકાનનું લોકાર્પણ. છાસઠ કેવી સમડિયાળા 1, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. 66 કેવી ઉગામેડી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. 220 કેવી મેસણકા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. 66 કેવી મિયાણી, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. 66 કેવી આદરણા, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. 66 કેવી ઘૂંટુ 2, તાલુકો મોરબી, જિલ્લો મોરબી. 66 કેવી મોવાણા, તાલુકો કેશોદ, જિલ્લો જૂનાગઢ. 66 કેવી બરવાળા, તાલુકો ભેંસાણ, જિલ્લો જૂનાગઢ. 66 કેવી ભારાપર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી ઉર્જા ક્ષેત્રની આ નવીન ભેટ આપવા માટે. ધન્યવાદ. ગુજરાતના છેવાડાના ગામો સુધી વીજળી અને કુદરતી ગેસ અસ્ખલિત રીતે અને કિફાયતી દરે મળ્યો રહે એ માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા ઉર્જા વિભાગે કરી છે. ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી ક્ષેત્રે સતત આગળ વધી રહેલા આપણા ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના ઉદ્બોધન માટે. સૌને નમસ્કાર. આજ સવારથી જ આપણા લોકલાડીલા પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ પાટડી ખાતે ઘણા કાર્યક્રમોનું આયોજન થયું. શિક્ષણ સંસ્થા સુરજમલજી હાઈસ્કૂલનું લોકાર્પણ થયા પછી આજે 131 કરોડના ઉર્જા વિભાગના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે આપણા પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને તાળીઓથી આપણે સૌ આવકારીએ. મારી સાથે અમારા સાથી મંત્રી શિક્ષણ ખાતું સંભાળે છે જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહજી રાણા, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુંજપરા સાહેબ, આ વિસ્તારના પ્રભારી મંત્રી શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ધનજીભાઈ, ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાવરિયાજી, જિલ્લા પ્રમુખ શ્રી મકવાણાજી, ઉર્જા વિભાગના સેક્રેટરી મમતાબેન, પીજીવીસીએલના એમડી વરુણકુમાર, જેટકોના ચેરમેન પાંડેજી, મંચ પર ઉપસ્થિત સર્વે હોદ્દેદારશ્રીઓ, મહાનુભાવો અને આપ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ અને બહેનો, ખાસ કરીને ગુજરાત ઉર્જા ક્ષેત્રે ઘણું બધું આત્મનિર્ભર છે અને એનો સંપૂર્ણ શ્રેય આપણે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપવો જ જોઈએ. 2002માં જ્યારે એમણે ગુજરાતની ધુરા સંભાળી ત્યારે
ગુજરાતના લોકો સાંજે અડધો કલાક જમતી વખતે વીજળીની માંગ કરી હતી અને એમણે જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી આપીને એક ભગીરથ કાર્ય સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર કર્યું, એટલે એમને આપણે અભિનંદન આપવા પડે. અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં પવન ઉર્જા અને સોલાર ઉર્જાનો જે એમણે પ્રારંભ કરાવ્યો એના લીધે આજના સમયે જ્યારે વીજળીની તીવ્ર તંગી સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહી છે, વિશ્વમાં વીજની તંગી કેમ છે તો કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, એ યુદ્ધના લીધે ગેસનો સપ્લાય પણ ઓછો થયો અને કોલસાનો સપ્લાય પણ ઓછો થવાથી સમગ્ર વિશ્વ જ્યારે તંગી અનુભવ્યું છે ત્યારે ઉર્જા અને સોલાર પવન ઉર્જા અને સોલારના લીધે આપણું સમગ્ર ગુજરાત પાવર કટમાંથી બચી શક્યું છે અને આપણે ખેતીવાડી અને ઉદ્યોગોનો પણ વિકાસ કરી શકીએ છીએ. ખાસ કરીને જોઈએ તો કોઈપણ વિકાસની પારાશીસી કોઈપણ રાજ્યનો કે દેશનો ગ્રોથ કેવો થયો છે, વિકાસ દર કેટલો છે એના ઉપરથી થાય છે. તે જ રીતે કેટલો વીજ વપરાશ થાય છે એના પર પણ ખેતીવાડી અને ઉદ્યોગનો કેવો વિકાસ થયો છે એના ઉપર થાય છે. આપણે ગુજરાતનો માથાદીઠ વપરાશ 2143 છે, જ્યારે સમગ્ર ભારતનો સરેરાશ માથાદીઠ વપરાશ 1181 યુનિટ છે. આ જ બતાવે છે કે ગુજરાત વધુમાં વધુ વીજળી વાપરીને વધુ વિકાસ કરે છે. ખાસ કરીને જોઈએ તો હાલના સમયમાં વીજળીની માંગ ઘણી બધી વધી છે. ગયે વર્ષે જ 18483 મેગાવોટની જે માંગ હતી એ વધીને આ વર્ષે 21382 મેગાવોટ થઈ છે, જે લગભગ 16% વધારો બતાવે છે. અને આ વધારાની સામે પણ આટલી તંગીમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે વીજ ક્ષેત્રે દરેક લોકોને વીજ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડ્યો છે એ આપણા માટે સૌ આનંદની વાત છે. અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત આ બધી વીજળી મળી રહે એના માટે સબસ્ટેશનોની જે આવશ્યકતા છે એના માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. અને ગુજરાત સરકારે આજે જે સબસ્ટેશનો કર્યા છે એની સરખામણી કરીએ તો અગાઉમાં કોંગ્રેસના શાસનમાં વર્ષે 15-20 સબસ્ટેશનો થતા હતા. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકાર દર વર્ષે 200 સબસ્ટેશનોનું લોકાર્પણ કરે છે અને આવતા 2 વર્ષમાં પણ આપણે લગભગ 218 નવા સબસ્ટેશનો બનાવવા જઈ રહ્યા છે. ખાસ કરીને જોઈએ તો વીજ જોડાણોનો એક મોટો પ્રશ્ન હતો કે બાળક જન્મે ત્યાર પછી મોટો થાય ત્યાં સુધી એને વીજ જોડાણ મળતું નહીં હતું. તેવા સંજોગોમાં 2002 સુધી, એટલે કે આઝાદી પછી 2002 સુધીમાં ખાલી 7,13,000 વીજ કનેક્શનો આપવામાં આવ્યા હતા. અને ત્યાર પછી 2002 પછી નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આપણે 13,45,000 કનેક્શનો આપ્યા છે. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની સાથે કેટલી સંકળાયેલી છે, ખેડૂતોના પ્રશ્નોની કેટલી ચિંતા કરે છે. અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપણા મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે આપણે 31 ડિસેમ્બર 2022 સુધીમાં 1 વીજ કનેક્શન જેની અરજી આવી હશે એનું પેન્ડિંગ રહેશે નહીં. એટલે ઉર્જા વિભાગની કામગીરીને પણ હું અભિનંદન આપું છું અને ઉર્જા વિભાગે પણ એની કામગીરીથી સમગ્ર દેશમાં 214 જેટલા એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. અને એ જ બતાવે છે કે આપણી વીજ વ્યવસ્થા કેટલી સુંદર છે અને આપણે સૌ ગુજરાત અને ભારતના વિકાસમાં ફાળો આપીએ. તે જ રીતે સોલાર રૂફટોપ સમગ્ર દેશમાં ગુજરાત આજે સોલાર રૂફટોપમાં સૌ પ્રથમ નંબર ધરાવે છે અને સરકારની જે નીતિ છે એના લીધે જ આ શક્ય બન્યું છે. ખેડૂતો માટે સરકારે અત્યાર સુધીમાં દર વર્ષે 6-7 હજાર કરોડની સબસિડી આપે છે અને ખેડૂતોના વીજ બિલમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી અને સમગ્ર વીજ બિલ ગુજરાત સરકાર એનર્જી કંપનીઓને ભરે છે. આવા અનેક કામો જે રીતે ગુજરાત સરકાર કરી રહી છે આપણે સૌ
નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર સાથે રહીને ગુજરાતના વિકાસમાં ફાળો આપીએ અને આવતા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સાથે રહીએ એવી વિનંતી સાથે વિનંતી છે. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય ઉર્જા મંત્રીશ્રી આપના પ્રેરક ઉદબોધન માટે. આજે પાટડી ખાતે ઉર્જા શક્તિ અને જ્ઞાન શક્તિનો સુભગ સમન્વય થયો છે. શ્રી સુરજમલજી હાઈસ્કૂલના નવીન મકાનનું લોકાર્પણ આજે થયું છે ત્યારે સમસ્ત ગુજરાતને જ્ઞાન શક્તિથી અજવાળવાની જવાબદારીનું કુશળતાપૂર્વક નિર્વહન કરી રહેલા રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને હવે આમંત્રિત કરીએ છીએ આજના પ્રસંગે આપના શબ્દોથી માર્ગદર્શન આપશો. ભારત માતા કે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, એ પહેલી વાર પાટડી આવતા હોય ને આવો જયકારો હાલે, બે હાથ ઊંચા કરીને આપણે ભૂપેન્દ્રભાઈને મા ભારતીનો જયઘોષ કરીને આવકારીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. જેટકો દ્વારા વિવિધ સબસ્ટેશનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે તેમજ આપણી હાઈસ્કૂલ સુરજમલજી હાઈસ્કૂલનું એક નવું બિલ્ડિંગ 3.5 કરોડ રૂપિયા 3.63 કરોડ રૂપિયાના ખર્ચે 34 રૂમો સાથેનું આધુનિક બિલ્ડિંગ લોકાર્પણ કરવા માટે પધારેલ આપણા લાડીલા અને ખૂબ ટૂંકા ગાળામાં, હમણાં હું પ્રવાસમાં છું લગભગ 4-5 જિલ્લામાં, ખૂબ ટૂંકા ગાળામાં મુખ્યમંત્રી તરીકે સરળતા સહજતા અને મક્કમતાના ધણી તરીકે લોકોએ સ્વીકૃત કર્યા છે એવા ભૂપેન્દ્રભાઈને હું પણ આવકારું છું. હાઈસ્કૂલનું લોકાર્પણ એમના હાથે થયું છે. મિત્રો, આપણા માનનીય મંત્રી કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ, ઉર્જા અને નાણાં ખાતું જેમની પાસે છે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે રાજ્યના બજેટમાં ક્યારેય ન થઈ હોય એવી જોગવાઈઓ, સમગ્ર સર્વાંગી સમાજનો વિકાસ થાય એ પ્રકારના નાણાકીય જોગવાઈઓ કરી છે એવા ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ, આ જિલ્લાના વતની અને વન પર્યાવરણ વિભાગ સંભાળે છે એવા અમારા સાથી ભાઈ શ્રી કિરીટસિંહ રાણા, પ્રભારી મંત્રી દેવાભાઈ, પ્રમુખ શ્રી જગદીશભાઈ, પ્રકાશભાઈ, માલેશભાઈ, ધારાસભ્યશ્રીઓ, નામ પ્રમાણે ધન ભગવાને જેને આપ્યું છે એવા ધનજીભાઈ, અને સેવા પણ કરે છે બંને મહેન્દ્રભાઈ અને ધનજીભાઈની સેવાની સુવાસ એ સમગ્ર જિલ્લામાં બધા જ લોકોનો ઉપયોગી થઈ રહ્યા છે એવા અમારા ધારાસભ્યશ્રીઓ, એવા જ અમારા લાડીલા ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સાબરિયા, પ્રિન્સિપલ સેક્રેટરી મમતાજી, કલેક્ટરશ્રી, સેક્રેટરીઓ, પીજીવીસીએલના એમડીશ્રી, સન્માની મંચ, અમારા પૂર્વ પ્રમુખ અને કેળવણી મંડળના પણ પ્રમુખ ભાઈ શ્રી દિલીપભાઈ, અમારા પાટડીનું ગૌરવ એવા જ પૂર્વ પ્રમુખ ભાઈ ચંદ્રશેખરભાઈ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો. મિત્રો, મેં માનનીય મુખ્યમંત્રીની વાત કરી કે ખૂબ ટૂંકા ગાળામાં 6 મહિનાની અંદર લોક સ્વીકૃતિ સરળ અને સહજ એ અમે કહેતા હોઈએ છીએ. એમનું ઉદાહરણ હમણાં જ અહીંયા મેં મારી નજરે જોયું, આપ સૌને કહેવાનું મને મન થાય છે. રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, અમે જ્યારે આ લોકાર્પણ કરવા ગયા, તકતીનું અનાવરણ, એ વખતે એક બેન એ રિમોટલી ત્યાં ઉભા હતા. જનરલી મુખ્યમંત્રી બેસે પછી રિમોટ આપવાનું હોય, આમ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સરળતા અને સહજતાથી ત્યાંથી જ રિમોટ લઈને આપણી વચ્ચે આવ્યા. મિત્રો, આ સરળતા છે. આવા મુખ્યમંત્રી શ્રી એ પાટડીમાં આવ્યા છે ત્યારે હું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના લોકોને અભિનંદન આપું છું. જે પ્રકારે એમનું સ્વાગત કર્યું છે, જે પ્રકારે સાહેબ પણ જ્યાં ભાઈઓ અને બહેનો ઉભા હતા એને ચાલીને ગયા, અને જે પ્રકારે એણે અભિવાદન ઝીલ્યું છે, હું તમને અભિનંદન આપું છું. ગઈકાલે પણ હું રાત્રે 3 વાગે બધાને મેળવા આવ્યો એટલે, અને આજે જે પ્રકારની બાઇક રેલી હોય, આપ જે પ્રકારે અત્યારે તડકાની અંદર ગરમીમાં પણ
આપણા મુખ્યમંત્રી આપણા વિકાસના કાર્યો સર્વાંગી વિકાસના કાર્યોનો ધ્યેય મંત્ર લઈને નીકળ્યા છે ત્યારે એમને સાંભળવા માટે સાક્ષી બનવા માટે આપ સૌ આવ્યા છો ત્યારે મને એવું લાગે છે કે જે કસક રહી ગઈ છે ને એ કચકચાવીને પૂરી કરવા માટે છે 22માં આવો ભાવ દેખાઈ રહ્યો છે સાહેબ બરોબર બોલું છું ને આવા રોદા વિકાસમાં બહુ નડતા હોય છે રોદા કાઢવા માટે આપ સૌને કહેવા માટે મુખ્યમંત્રી આવ્યા છે એ પાકડી હોય સુરેન્દ્રનગર હોય કઈ આજુબાજુનો અગરિયાને રણ વિસ્તાર હોય એમની ચિંતા આજે એ વીજળીના કામોને લઈને શિક્ષણના કામોને લઈને અન્ય પણ કેટલાક લોકાર્પણો એ માનનીય મુખ્યમંત્રી શ્રી સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ વિભાગોના જનતાની સુખાકારી માટેના કામો માટે હજી પણ 2-3 જગ્યાએ સાંજ સુધી જવાના છે સમાજનું સામાન્ય જનતાનું કેમ ભલું થાય એ ધ્યેય મંત્ર આદરણીય નરેન્દ્રભાઈએ સમગ્ર દેશ અને રાજ્યમાં માર્ગદર્શન કરીને જે કેડી કંડોરી છે આદરણીય નડ્ડાજી હોય આદરણીય અમિતભાઈ હોય ગુજરાતને જેમણે સિંચન કર્યું છે એવા આપણા વડાપ્રધાન મને કહેતા આનંદ થાય છે કે ગુણવત્તાયુક્ત વીજળી આપવાનું કામ વીજળી તો મળી પણ એ ક્યારે વહી જાય કેવી વહી જાય ક્યારે ટીવી ઉડી જાય ક્યારે ટ્યુબલાઇટ ઉડી જાય એનો ભરોસો નહોતો અને એ ભરોસો આપવાનું કામ એ નરેન્દ્રભાઈ કર્યું ને ભૂપેન્દ્રભાઈએ આજે કેટલા 130 કરોડ રૂપિયા વિચાર કરો 130 આ કોઈ નાની સુની રકમો નથી જનતાને વીજળીની મુશ્કેલી ન પડે અન્ય મુશ્કેલી ન પડે ભણવાની મુશ્કેલી ન પડે 3.5 કરોડ રૂપિયા ઉદ્યોગ અને અમારા વિભાગ દ્વારા 34 સારામાં સારા ઓરડાઓ આપ્યા છે સાહેબ આભાર માનું છું માનનીય મુખ્યમંત્રીશ્રીનો શિક્ષણ મંત્રી તરીકે 3.5 કરોડના ખર્ચે હવે આપણા બાળકો એ ઉત્તમ શિક્ષણ સમગ્ર રાજ્યમાં 40,000 જેટલી સ્કૂલો ગ્રાન્ટ ઇન એડ ને સરકારી 40,000 અવડું મોટું માળખું એમને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું ઉત્તમ શિક્ષણ આપવાનો ધ્યેય મંત્ર એ આજે પાટડીમાં સાહેબ આપે સાબિત કર્યો છે લોકાર્પણ કર્યું 3.5 કરોડ રૂપિયાના ખર્ચે સુંદર મજાની હાઈસ્કૂલ બની છે આપણા આંતરિયાળ વિસ્તારના બાળકો ગરીબ મજૂરના બાળકો એમને ભણવાની તકલીફ ના પડે એનું મોનિટરિંગ એમની ચિંતા એ સતત મુખ્યમંત્રીશ્રી કરતા હોય છે ત્યારે મિત્રો હું આભાર માનું છું કેળવણી મંડળ 100 વર્ષ જૂની સંસ્થા સાહેબ 100 વર્ષ જૂની સંસ્થા અમારા દિલીપભાઈ અમારા પ્રમુખ છે એમના બીજું બિલ્ડિંગનો પણ ઉપયોગ થઈ શકે એક નવું બિલ્ડિંગ નવા સત્રમાં આપે લોકાર્પણ કર્યું છે ત્યારે હું સાહેબનો આભાર માનું છું અને સમગ્ર રાજ્યની જનતાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ઉત્તમ શિક્ષણ આપવાના ધ્યેય મંત્ર સાથે નરેન્દ્રભાઈએ આ રાજ્યની અંદર શિક્ષણ જ નહોતું ગરીબ માણસનો બાળક ભણી ન શકે શાળા પ્રથોત્સવ ગુણોત્સવ કન્યા કેળવણી એ પૂરી વ્યવસ્થાઓ એ મિત્રો ગામડાથી માંડીને મહાનગરોમાં હાયર એજ્યુકેશન હોય તો એમણે શરૂઆત કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૌથી મોટું બજેટ એ શિક્ષણને ફાળવીને એ કટિબદ્ધતા દર્શાવી છે ત્યારે શિક્ષણમાં રાજ્ય ક્યારેય પાછળ હતું નહીં અને પાછળ રહેશે નહીં એનો આપ સૌને રાજ્યની જનતાને ભરોસો આપીને એક માનનીય મુખ્યમંત્રીશ્રીને માર્ગદર્શન નીચે અમને એને સૂચના આપી કે રણમાં રહે છે અગરિયાનું કામ કરે છે એના બાળકો એ પાટણીમાં ભણવા આવી શકતા નથી એ ચાહે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય એમના ધ્યાને આ વાત આવી મને પાટણને સુરેન્દ્રનગરમાં કહેતા આનંદ થાય છે એક એક ઝીણી ઝીણી વાત મારી મુખ્યમંત્રીશ્રીના ધ્યાનમાં આવે તરત જ અમને વિભાગને બોલાવીને કહે છે કે આનું કંઈક કરો મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અંતરિયાળ વિસ્તાર રણ વિસ્તાર અગરિયાના મજૂરના ગરીબ માણસના દીકરા દીકરીઓ ભણે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સર્વ શિક્ષા અભિયાન અને ઉદ્યોગમાં જે શેષ છે આપણી મીઠાની એ બંને દ્વારા 200 એ શિક્ષણ વિભાગ એ લેવા માટે જશે અને મૂકવા માટે પણ જશે એ વ્યવસ્થા આ વર્ષથી માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે કોઈ ભેળા વગર બાકી ન રહે ગરીબ માણસનો દીકરો પણ ભણે એ પેલા અહીંયા હું હાથ ઊંચા કરાવું તો 8 ધોરણથી વધારે કોઈના નહીં નીકળે 70%. હું ઘણી વખત કહેતો હોઉં છું કે જેના હાથ ઊંચા નથી થતા જેના દીકરા દીકરીઓ ભણી રહ્યા છે આજે બધાના એના હાથ ઊંચા થાય છે ને એ ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં મોટા છે અને આજે જેના હાથ ઊંચા થાય છે છોકરા છોકરીઓ ભણે છે એ ભાજપમાં મોટા થઈ રહ્યા છે. આટલો મોટો તફાવત એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં
सर्वांगी समाजनी साथे शिक्षण पण दरेक कुटुंबाने समाजमां ए पायानुं काम माननीय मुख्यमंत्रीशीना मार्गदर्शन थई रह्युं छे त्यारे हुं आप सौने माननीय मुख्यमंत्रीशीनो शिक्षण विभाग वती आभार मानुं छुं। आप सौने आ नवी सवलतो मळी छे त्यारे वधारेमां वधारे विद्यार्थीओ उत्तम शिक्षण ले कोई बाकी न रहे एमनी पण चिंता सौ साथे मळीने करीए। सौने अभिनंदन आभार। अने जो मारी वात में सम्मत हो के पाटड़ी में आवते कचकचावीने साहेब ने सीट आपवानी छे संभळाय छे बरोबर बधाने संभळाय छे जे उमंग ने उत्साह देखातो तो ये कई कसक रही गई थी आ वक्त नरेन्द्र भाई ने भूपेन्द्र भाई ना नेतृत्व नी अंदर समग्र राज्य ए 22 नी चूंटणी जीतवा जई रह्यु छे अने वाया गांधीनगर 24 नी चूंटणी पण देश जीतवानो छे। जरा एक बाकी न रहे ने एना माटे बे हाथ ऊंचा करीने संकल्प करीने जे करवू पड़े विकासना माटे जे करी रह्या छे जे कर्यु छे ए पाटणीमां माननीय मुख्यमंत्रीशी ने भारतीय जनता पार्टीनी सरकारे कर्यु छे त्यारे बे हाथ ऊंचा करीने माननीय मुख्यमंत्रीशी ने आपणे संकल्प साथे मित्रों संकल्प करिए आपणे मुख्यमंत्रीशी ने खातरी आपीए विश्वास अपावीए के पाटणीनी सीट पण ये माननीय मुख्यमंत्री श्री माननीय नरेन्द्र भाई अमित भाई ने नड्डा जी ने आपीशु हा के ना आटला मोटा कामो थता होय अने आटलो काम राज्य में थतुं होय त्यारे पाटड़ी ने पण विकास नी गति में लई जवा माटे एक कमळ आपवा माटे बे हाथ ऊंचा करीने मुख्यमंत्री श्री ने विश्वास अपावीए मां भारती नो जयघोष करिए मारो अवाज ज्यां संभळाय छे त्यां आ पाटड़ी ए नवा विकासना मार्गे 22 मां वधशे अने आपणो धारासभ्य हशे भारतीय जनता पार्टीनो धारासभ्य हशे एवी खातरी आपीए। भारत माता के भारत माता के वंदे वंदे जय जय श्री राम। खूब खूब आभार माननीय मंत्री श्री आपना आ प्रेरक उद्बोधन माटे। आपणो गुजरात ऊर्जावान गुजरात आत्मनिर्भर गुजरात विकासना नवीन सोपानो त्वराथी सर करी रहेलू आपणो राज्य प्रगतिनो पर्याय बनी चूक्यू छे। प्रत्येक गुजरातवासीना सर्वांगीण विकास माटे कर्तव्यरत एवा मृदु छता मक्कम स्वभाव धरावता माननीय मुख्यमंत्रीशीने आवो जोरदार ताळीओना हर्षनाद साथे आवकारीए आजे पाटड़ी खाते आपना प्रेरक उद्बोधन माटे। जनजनना विकास माटे प्रतिबद्ध सर्वतोमुखी सर्वसमावेशी विकास माटे कर्तव्यरत एवा माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल। आजे दसाड़ा खाते 66 केवी ना मालवण सबस्टेशन नु लोकार्पण अने साथे साथे अन्य 12 सबस्टेशन ना लोकार्पण तथा बे सबस्टेशन भूमिपूजन तेमज समी तालुका खाते यूजीवीसीएल पेटा विभागीय कचेरी लोकार्पण प्रसंग मारी साथे मंच पर उपस्थित केन्द्रीय आयुष तथा महिला अने बाल विकास राज्य मंत्री श्री डॉक्टर महेन्द्र भाई मुजपरा मारा साथी कैबिनेट मंत्री श्री जीतुभाई वाघाणी अमारा वडील मुरब्बी श्री कनुभाई देसाई श्री किरीशी राणा आ विस्तार ना प्रभारी मंत्री श्री देवाभाई मालम जिला पंचायत ना प्रमुख श्री श्रीमती बबूबेन पांचाणी धारासभ्य श्री धनजीभाई पटेल धारासभ्य श्री परसोत्तम भाई साबरिया जिला भारतीय जनता पार्टी ना प्रमुख श्री जगदीश भाई पूर्व धारासभ्य श्री पूनम भाई मकवाणा पाटड़ी नगरपालिका प्रमुख मौलेशभाई परीख दसाड़ा तालुका पंचायत प्रमुख श्री प्रकाशभाई डोड़िया पाटड़ी स्टेट ना श्री गोपाल भाई बापू अधिकारीश्रीओ मीडिया ना मित्रों सौ ने मारा नमस्कार। आपणे जाणीए छीए के माननीय नरेन्द्र भाईए गुजरात ने आखा देश में सर्वांगी विकास माटेनू एक रोल मॉडल बनायू छे त्यारे ने रोल मॉडल त्यारे ज कही सकाय के राज्यना खूणे खूणामां दरेक ज्ञाति जाति
छेवाड़ाना मानवी सुधी जे प्राथमिक जरूरियात होय ए प्राथमिक जरूरियात त्यां सुधी पहोंचाड़ी। आजे गुजरात ज्यारे ग्रोथ एंजीन बन्यू छे अने आ ग्रोथ एंजीन जे रीते आगळ वधी रह्युं छे एनी अंदर वधु ने वधु गति आपवा माटे हुं ने मारी टीम पण काम करी रह्या छे। आपणने सौने खबर छे के प्रकाश एटले के लाइट लाइटनी जरूरियात शुं छे जीवनमां। दरेकना जीवनमां शिक्षण कहीए तो शिक्षण अने इलेक्ट्रिसिटी कहीए तो इलेक्ट्रिसिटी बन्नेनी जरूरियात छे, प्रकाशनी जरूरियात छे। एटले जे पायानी त्रण सुविधाओ जेने कही शकाय शिक्षण होय स्वास्थ्य होय के सुरक्षा होय आ त्रणे त्रण क्षेत्रे गुजरात माननीय नरेन्द्र भाईना मार्गदर्शनमां खूब सारी रीते आगळ वध्युं छे। आपणे केटलुं आगळ वध्या छे, क्यां सुधीने वध्या छे ए तो बधा आंकड़ा अहींयाथी माननीय કનુભાઈ પણ હમણાં કહેતા હતા એ પ્રમાણે જોઈએ તો કેટલું આગળ વધ્યા છે એના માટે એક વખત પાછળ વળીને પણ જોવું પડે તો આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું આગળ વધ્યા છે। શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં પહેલા જે ડ્રોપ આઉટ રેશિયો હતો એ 38% રેશિયો એટલે કે 38 છોકરાઓ પ્રાથમિક શિક્ષણમાં જ શિક્ષણ છોડીને જતા રહેતા હતા। આજે એ રેશિયો માન્ય નરેન્દ્ર ભાઈના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે જે આપણે વિકાસ કર્યો છે એને જોતા આજે 4% ડ્રોપ આઉટ રેશિયો થયો છે। સાથે સાથે જેની જરૂરિયાત જે વિભાગમાં જરૂરિયાત પડી એન્જિનિયરિંગ હોય મેડિકલ હોય ડિપ્લોમા હોય દરેકે દરેક ક્ષેત્રે આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યા છે। એક સામાન્ય દાખલો જેને કહેવાય કે મેડિકલ ક્ષેત્રે શરૂઆત માન્ય નરેન્દ્રભાઈ કે આરી તારે 1375 સીટો હતી જે આજે 6200 સીટો ઉપર પહોંચ્યું છે। પહેલા અહીંયાથી આપણે સૌને ખબર છે કે ભાઈ આગળ ભણવું હોય તો રાજ્ય છોડીને ઊંચી ફીમાં ભણવા જવું પડતું હતું। આજે અહીંયા જ ગુજરાતમાં જ દરેકે દરેક વ્યવસ્થા થઈ એના કારણે આજે ઘર આંગણે જેને કહી શકાય આપણા દીકરા દીકરીઓ જે ફેકલ્ટીમાં ભણવું હોય એ ફેકલ્ટીમાં ભણી શકે છે। આજે વીજળીની વાત કરીએ, વીજળી ના હોય આપણને ખબર છે કે ગામડે ગામડે આજે વીજળી પહોંચવાના કારણે વિદ્યાર્થીઓનું ભણતર પણ વધ્યું, સાથે સાથે સ્વાસ્થ્યની સુવિધા પણ વધી અને નાના મોટા ધંધા રોજગાર પણ વધ્યા। ઇલેક્ટ્રિસિટી દરેકે દરેક જગ્યાએ પહોંચાડી છે અને વિકાસમાં જેનું મુખ્ય આધાર છે એ વીજળી આજે દરેકે દરેક ગામ સુધી પહોંચી, છેવાડાના વિસ્તાર સુધી પહોંચી અને આજે તમે જોઈ શકો છો કે દરેકે દરેક ગામમાં સ્વાસ્થ્યની પ્રાઇવેટ અને સરકારી બંને વ્યવસ્થા સારી રીતે થઈ શકી છે। નાના નાના વિકાસો થયા અને એના કારણે ઉદ્યોગો સ્થપાયા અને ઉદ્યોગ સ્થપાવાના કારણે ધંધા રોજગાર માટે પણ બહુ દૂર સુધી લોકોને જવું નથી પડતું। આજે દરેકે દરેક ક્ષેત્રે જ્યારે ગુજરાત હરણભાળ ભરી રહ્યું હોય ત્યારે રજૂઆત આપણને નરેન્દ્રભાઈએ, આપણને ખબર છે કે પહેલા બધા નરેન્દ્રભાઈ આગળ જતા તો એમ કહેતા કે સાહેબ અમને વાળું ટાઈમે લાઇટ આવે એટલું કરજો, પણ માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ કોઈ દિવસ નાનો વિચાર નથી કર્યો। એમણે મોટા પાયે દરેકે દરેક માણસ સુધી કેવી રીતે પહોંચી શકાય એનો વિચાર કરી અને આજે જ્યોતિર્ગ્રામ યોજના થકી 24 કલાક 3 ફેઝ વીજળી દરેકે દરેક ગામ સુધી પહોંચાડી છે અને આના કારણે જ આજે તમે જે પણ વિકાસ જોઈ રહ્યા છો એ આપણને જોવા મળી રહ્યો છે। શાળાની વાત હમણાં અહીંયાથી કીધી કે ભાઈ અહીંયા જે મીઠા વિસ્તારમાંથી જેને અગરિયા કહીએ છીએ વિસ્તારમાં ક્યાંક છોકરાઓને ભણવાની મુશ્કેલી પડતી હતી, સાથે સાથે હમણાં તમને ખબર હોય તો કે જે વિચરતી જાતિ હતી એ વિચરતી જાતિને પણ આવી ક્યાંક નાની મોટી તકલીફો પડતી, આ બંનેનો વિચાર કર્યો,
आज अहीं आगे तो बसों मुकवामां आवी छे के छोकराओने लई जशे अने मुकी जशे, ए लोकोनो अभ्यास ना बगड़े एनो विचार करवामां आव्यो छे। साथे साथे विचरती जातिने पण त्यां ज्यां आगाडी ए लोको वसी सके एवी कॉलोनी दरेके दरेक जिल्ला के तालुका लेवले आपणे बनाई रह्या छे, जेथी ए लोको एक जग्याए बेसी एक जग्याए रही अने एमनो धंधा रोजगार माटे जाय, पण एमना विद्यार्थीओ एमना पोताना बाळको क्यांय आगा पाछा न थाय अने त्यां भणी सके एनो विचार पण माननीय नरेन्द्र भाईए कर्यो। अने आजे हमणां हुं ज्यारे विचरती जातिना लोकोना मकानने लोकार्पण करवा गयो त्यारे लोकोए कीधुं के भाई अमारी पेढ़ी आगळनी पेढ़ीओनुं जे थवुं होय ते थाय, पण हवे नवी पेढ़ी अमारी शिक्षण लेशे अने शिक्षण लेवाना कारणे दरेक मुख्य प्रवाहमां अमे पण जोड़ाई शकीशुं। आजे दरेके दरेक जण मुख्य प्रवाहमां आवे एना माटेनो विचार हर हंमेश माननीय नरेन्द्र भाई मार्गदर्शन में थयो छे। अने आ मार्गदर्शन ने हिसाबे आजे शिक्षण नी वात अहींया थती हती, हूँ अहींया आयो तारे के अहींया अमारी पासे आर्ट्स नी कॉलेज छे, विज्ञान नी कॉलेज छे, पर कॉमर्स कॉलेज नथी। मैं कीधु भाई कॉमर्स कॉलेज ना होय तो आजे आपणे आपी दईए एटले ए पण पूरुं थाय आपणे अहींया आगळ, एटले शरूआत करवानी कीधी छे। आ वर्षथी शरू थाय एना माटेनो प्रयत्न हशे के कॉमर्स कॉलेज पण शरू थई जाय, एटले दरेके दरेक जण भणे। अने माननीय नरेन्द्र भाईए जे विकासनी राजनीति आपी छे एमां आपणे सौ साथे मळी अने आगळ वधीए ए ज अभ्यर्थना। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री आपना मार्गदर्शन माटे, अने खास करीने अहींना विद्यार्थीओने कॉमर्स कॉलेजनी भेट आवनारा समयमां आपवा माटे खूब खूब आभार। आत्मनिर्भर महिला द्वारा ज आत्मनिर्भर गुजरातनी संकल्पनाने साकार करी शकाशे, अने आ माटे मिशन मंगलम योजना अत्यंत महत्वपूर्ण भूमिका निभावी रही छे। विविध महिला लाभार्थीओने सहाय वितरण करवा माटे हवे विनंती करीए छीए माननीय मुख्यमंत्रीश्रीने, अने मंच पर आमंत्रित करीए छीए मिशन मंगलम योजनाना लाभार्थीओ। सौप्रथम खेती प्रोड्यूसर ग्रुप दक्षाबेन अशोकभाई मकवाणा, जरवला खेती प्रोड्यूसर ग्रुप, त्यार पछी दिव्याबेन अमृतभाई मकवाणा, जरवला पशुपालन प्रोड्यूसर ग्रुप, सीताबेन बाबूभाई ठाकोर, बामणवा खेती प्रोड्यूसर ग्रुप, मधुबेन हरखाभाई राठोड, वड़गाम खेती प्रोड्यूसर ग्रुप, तेजूबेन बावाभाई परमार, भलगाम खेती प्रोड्यूसर ग्रुप, लक्ष्मीबेन अंबाराम भाई मकवाणा, उपरियाड़ा खेती प्रोड्यूसर ग्रुप, अने पमीबेन कनुभाई सावधरिया, मुलाड़ा खेती प्रोड्यूसर ग्रुप, सौने खेती संलग्न साधन विकसावा माटे रूपिया 2 लाखनी सहायना चेक अत्रेथी अर्पण थई रह्या छे। त्यार पछी सखी मंडळने તેમની આજીવિકા માટે સ્વરોજગારી માટે પણ વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે। વિવિધ ગ્રામ સખી સંઘના પ્રમુખને હવે આમંત્રિત કરીએ છીએ। પઢિયાર રજિયાબેન મહેમૂદભાઈ, સતીબેન બચુભાઈ મુંધવા, કેસરબેન ભૂપતાજી ઠાકોર, અને નસીરબેન સાદિક ખાન મલેક, વણોદ માનાવાડા ગોસાણા અને મેરા ગ્રામ સખી સંઘના પ્રમુખશ્રી, સ્વસહાય જૂથ સખી મંડળની આ બહેનો તેમને તેમના મંડળ દીઠ સહાયની રકમનો ચેક અર્પણ થઈ રહ્યો છે। સૌ બહેનોને અભિનંદન। અને હવે દસાડાના નગરપાલિકા પ્રમુખ શ્રી મૌલેશભાઈ પરીખને આમંત્રિત કરીએ છીએ। સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજના માટે નલ સે જલ માટે મૌલેશભાઈ પરીખ નગરપાલિકા પ્રમુખ દસાડા આપને વિનંતી, મંચ પર પધારશો અને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે તેમને નલ સે જલ યોજના માટે રૂપિયા 7 કરોડ 80 લાખની રકમનો માતબર રકમનો ચેક અત્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે। હવે દસાડામાં પાણીનો પ્રશ્ન હલ થશે। અને હવે આમંત્રિત કરીએ છીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થી આકાશ સખી મંડળના નીતાબેન ચેતનભાઈ પટેલ,
અને આશા સખી મંડળના ગીતાબેન ભરતભાઈ વરસાણીને ₹1,00,000 રકમનો ચેક મળી રહ્યો છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થી છે આકાશ સખી મંડળ અને આશા સખી મંડળ. ખૂબ ખૂબ અભિનંદન. આજે પ્રતિકાત્મક રીતે અહીંયાથી ચેક વિતરણ કરવામાં આવ્યું. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવો. અને હવે કાર્યક્રમના અંત તરફ જતા ભારત માતા કી, બધા જોરથી બોલીએ ભારત માતા કી. પાટડીમાં આર્ટ્સ અને સાયન્સ કોલેજ હતી અને આપણી રજૂઆત કરી આપણે, અને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીએ આપણને કોમર્સ કોલેજ આપી, એટલે આપણા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી અને નાણામંત્રી ત્રણેયનો ખૂબ ખૂબ આખા તાલુકા વતી હું આભાર માનું છું. અને પાટડી નગરપાલિકાને 7 કરોડ, એ સિવાય તલાઈના બ્રિકી સ્ટેશન એમ જ 12 કરોડ 60 લાખ આપ્યો પહેલા રાઉન્ડ, અને બીજા રાઉન્ડમાં એમ કરીને 25 કરોડ આ રાજ્ય સરકારે પાટડીના વિકાસ માટે પણ આપ્યા છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. પાટડીનો વિકાસ ઉત્તરોત્તર થતો રહે તેવી આશા સાથે હવે મુખ્ય ઇજનેર જેટકો શ્રી કે આર સોલંકીને આમંત્રિત કરીએ છીએ આભાર દર્શન માટે. થેન્ક યુ ટુ ઓલ, સૌનો આભાર. ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રીશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ સહિત સૌ કોઈ મંચસ્થ મહાનુભાવોનો આભાર માનીએ છીએ. વિશાળ સંખ્યામાં અત્રે ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોનો, મીડિયાકર્મીઓનો આભાર માનીએ છીએ. જેટકો દ્વારા આજના કાર્યક્રમમાં ઉર્જા ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ફરી એકવાર જેટકો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.